મકાનની વાત કરું તો 28x41ની આની સાઈઝ છે, એનું પાર્કિંગ છે, આ ઓટલો છે. સીધા ઘરમાં એન્ટ્રી કરીએ એટલે આ હોલ છે, સામે કિચન છે અને આ બેડરૂમ છે. તમે જોઈ શકો 28x41ની મકાનની સાઈઝ છે, 4BHK નું પ્લાનિંગ છે, નીચે હોલ છે, હોલની સામે કિચન છે, કિચનની બાજુમાં બેડરૂમ છે. ટોટલ ઉપર 3 બેડરૂમ છે, 3-3 માસ્ટર, એમ તો નીચેનો બી માસ્ટર છે, એટલે 4-4 મકાન, 4-4 બેડરૂમ છે, એ માસ્ટર બેડરૂમ છે. આ તમે જોઈ શકો કે આ હોલ આવી ગયો. હોલની સામે એલ શેપની અંદર સોફા આવશે, આ ટીવી યુનિટ આવશે, અહીંયા બેઝિક લાગશે, આ કોમન ટોયલેટ છે. આ સામે કિચન આવી ગયું, કિચનની બાજુમાં ફ્રીજ રહેશે, અહીંયા સર્વિસ ટેબલ આવશે, પાછળ વોશ એરિયા છે. આજે નીચેનો બેડરૂમ છે, બેડરૂમનું ટોયલેટ બાથરૂમ છે. હવે આજે 28x41નું પ્લાનિંગ છે, એમાં ખાસ કરીને આ ઓટીએસ વાળી જગ્યા છે, પાર્કિંગમાંથી તમે ડાયરેક્ટ વાડામાં તમે વોશ એરિયાની અંદર જઈ શકો છો. અને કોઈ ઘરમાં મહેમાન આવ્યા હોય અને વસ્તુ ખૂટતી કરાવતી હોય તો ડાયરેક્ટ સપ્લાય થઈ જાય એવી સુવિધા છે. પ્લસમાં આ ઓટીએસ વાળી સ્પેસ છે અને બે મકાનની વચ્ચે તમે આ જગ્યામાં ગાર્ડન પણ કરી શકો છો. આ તમે જોઈ શકો આ બે મકાન વચ્ચેની જગ્યા છે, એનો વ્યૂ છે. ફર્સ્ટ ફ્લોર પર જઈએ તો ફર્સ્ટ ફ્લોર પર સીધા એન્ટ્રી કરીએ એટલે એક બે બેડરૂમ પાછળ છે, એક પેલો અને એક આ, બે બેડરૂમ પાછળ છે, એક બેડરૂમ આગળ છે. આજે મેં નીચે ઓટીએસની વાત કરી હતી, આ ઓટીએસ ઉપર સુધી જશે અને વેન્ટિલેશન માટે ખુલ્લી જગ્યા મળશે. આ સિવાય બારી પણ એટલી મોટી છે કે સરસ મજાનું વેન્ટિલેશન, સરસ મજાની હવા એનો આપણે અહેસાસ કરી શકીએ છીએ. આ પૂજા રૂમ માટેની જગ્યા છે. આગળનો બેડરૂમ, એની બાલ્કની છે, આ એનું ટોયલેટ બાથરૂમ. ખરેખર નાના બેડરૂમ જેવડું ટોયલેટ બાથરૂમ છે, જોઈ શકો તમે. આ ટોયલેટનું ટબ છે, બેઝિંગ છે, આ બાજુ સાવરવાળો એરિયા છે, સામે તમે કબાટ કરી શકો, ડ્રેસિંગ કરી શકો કે કંઈ ભાઈ આમાં કરવું હોય તો કરી શકાય એવી આ સ્પેસવાળી જગ્યા છે. અને પાછળની વાત કરીએ, આ કસ્ટમરે જાતે કસ્ટમાઇઝ કરી અને અહીંયા સ્ટોરેજ બનાવેલું છે. આ જે પાછળનો બેડરૂમ છે એનું ટોયલેટ બાથરૂમની આ સ્પેસ છે. આ ટોયલેટ બાથરૂમ ખરેખર મોટું આવે પણ પાછળ આપણે સ્ટોરરૂમ સેટ કરેલો છે. આ ટોયલેટ બાથરૂમ. ચોથા બેડરૂમની વાત કરીએ, આ જે ચોથો બેડરૂમ છે એનું ટોયલેટ બાથરૂમ. આ ટેરેસ પરનો વ્યૂ. આ સ્ટોરેજ કંઈ કરવું હોય તો અહીંયા કેબિનના ભાગમાં તમે કરી શકો છો. આ ટેરેસ. ઘણી ખરી ડિટેલ હું વિડીયોમાં આપતો હોઉં છું અને આપેલી છે. જો ડિટેલ જોવી હોય તો તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો. અને મકાનની ઇન્કવાયરી કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો કોન્ટેક નંબર આપું છું, એમાં જઈ અને તમે ઇન્કવાયરી કરી શકો છો અને વાતચીત કરી શકો છો. થેન્ક યુ.